સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચિકના શાહ, આપ જોઈ રહ્યા છો એસલાઇવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. કેરળના વિનાશકપુરમાં અસરગ્રસ્તોની મદદે વડોદરાવાસીઓ. અમદાવાદમાં પ્રથમવાર મિમિક્રી માટેનો યોજાયો વર્કશોપ. વડોદરામાં યોજાઈ ગ્રામ્ય કક્ષાની કેરમ સ્પર્ધા. કચ્છના જાણીતા ચિત્રકાર નવીન સોનીના ચિત્ર પ્રદર્શનથી કલા રસિકો થયા મંત્રમુગ્ધ. વડોદરામાં એસએમસી ચેસ ટુર્નામેન્ટના મૌલિક રાવલે મેળવ્યો પ્રથમ ક્રમાંક. કેરળમાં આવેલા વિનાશકપુરમાં અસરગ્રસ્તોની મદદરૂપ થવા માટે વડોદરાવાસીઓ પણ આગળ આવ્યા છે. વડોદરામાં રહેતા કેરળવાસીઓ તેમજ સ્થાનિક વડોદરાના લોકોના સહયોગથી ખાધા ખોરાકી કપડાં દવાઓ જેવી વસ્તુઓને સહાય રૂપે એકઠી કરવામાં આવી છે, જેને આગામી દિવસોમાં પહોંચતી કરવામાં આવનાર છે. આ સહાય વડોદરાની આનંદ વિહાર સ્કૂલ, ઉર્મી સ્કૂલ, બરોડા હાઈસ્કૂલ, ડીપીએસ સ્કૂલના સહયોગથી એકત્ર કરવામાં આવી છે. આમ કેરળના વિનાશકપુરમાં અસરગ્રસ્તોને સહાયરૂપ થવા માટે એક આગવી પહેલ વડોદરાવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે. हमारा केरला में बहुत दुर्घटना हो गई है, फ्लड्स के लिए हम चालू किया है. दो दिन दिन से हम उधर सबका पास कलेक्ट किए मटीरियल है, इधर पड़ा है. ये मटीरियल हम अभी आज शाम को केरला में भेजने वाला है. पांच ट्रक अराउंड जाएगा. ये बड़ोड़ा के 20-25 संगठन सब साथ मिल के केरला समाजम के बड़ोड़ा केरला समाजम के लीडरशिप में हम लोग इसको भेज रहे हैं. सब समाज वाले वॉलंटियर्स ने आपने इसको हेल्प किया है हमारे साथ. ये फ्लड रिलीफ सीधा हमारा जैसे पांच कट में केरला के चेंगनूर डिस्ट्रिक्ट में पहले पहुंचेंगे. वहाँ के आजू बाजू के सब गाँव में ये बांटने वाले सीधे से हमारे साथ सब वॉलंटियर्स भी साथ में जाने वाले हैं. વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર ઉદયપુર દ્વારા અમદાવાદના એચકે આર્ટસ કોલેજ ખાતે ઇતિહાસમાં પહેલી વખત મિમિક્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. હસવાનું છે ને એટલું બધું જરૂરી છે, બધાને ખબર છે કે કહેવાની વસ્તુ નથી. અને એ હાસ્ય જીવંત રહે એટલા માટે સરકાર પણ પ્રયત્ન કરે છે અને યુનિવર્સિટી પણ પ્રયત્ન કરે છે. ગુજરાત યુનિવર્સિટીના યુવક મહોત્સવની અંદર મિમિક્રીની સ્પર્ધા રાખવામાં આવે, પણ છેલ્લા 10 વર્ષથી જજ તરીકે જતા જતા મેં એક માર્ક કર્યું કે એમાં સંખ્યા પાર્ટિસિપન્ટની બહુ જ ઓછી હોય છે, 3-3, 4-4 જ હોય છે. એટલે દર વખતે એમ થતું હતું કે આના જાગૃતિ લાવી જોઈએ, અને એટલા માટે મેં નક્કી કર્યું કે કંઈક કરવું છે. એટલે વર્કશોપ કરવાનું નક્કી કર્યું, અને એના માટે વેસ્ટિઝોન કલ્ચર સેન્ટરના ડાયરેક્ટર ફરકાન ખાન સાહેબ છે, એમને રિક્વેસ્ટ કરી કે મારે આવો પ્રોજેક્ટ કરવો છે, મારે બધાને મિમિક્રી માટે તૈયાર કરવા છે. તો એમને કીધું તારે જે કરવું એ કર, હું ખર્ચાની ચિંતા ના કરતો, વ્યવસ્થિત રીતે કર. અને અમે બેઠા છીએ અને એમના સરકારથી મિમિક્રી વર્કશોપનું આયોજન કર્યું, અને દરરોજ અલગ અલગ નિષ્ણાતો મિમિક્રીના, એટલે કે વોઇસમાં અમે અતુલ મહેડાને બોલાવ્યા, જોકમાં મહેશ શાસ્ત્રીને બોલાવ્યા, પાછી ગાંધી મિમિક્રી પેરોડિંગ માટે અરવિંદ શુક્લાને. હું પણ છેલ્લા લગભગ 60 વર્ષથી મિમિક્રી કરું છું, એટલે મારી પણ જે આવડત હતી એ પણ મેં બધાના સ્ટુડન્ટ્સને શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. બધા સારી રીતે માણી રહ્યા છે, અને મને આશા છે કે આમાંથી વધારેની તો 5-7 પણ જો મિમિક્રી આર્ટિસ્ટો ગુજરાતને મળશે તો આ વર્કશોપ કર્યો સાર્થક ઘડાશે એવી આશા સાથે. એ લોકોના પર્ફોર્મન્સ સુધરતા જાય છે. પહેલા દિવસે જે એકદમ રો આવ્યા હતા એ હિંમત ખોલી અને સ્ટેજ ઉપર આવીને કંઈક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને છેલ્લા દિવસે 24 તારીખ પત્યા પછી 25મી તારીખે અહીંયા એ બધાનું ભેગું એક પર્ફોર્મન્સ ડે પ્રોગ્રામ રાખેલો છે, અને તેમાં પણ એ લોકોની જે ભૂલ થશે અમે લોકો શીખવાડીશું. જે 24 ઓગસ્ટ સુધી 10:30 થી 4 સુધી ફ્રી એન્ટ્રીથી કોઓર્ડિનેટર ચિકા ખરસાણી દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 20 તારીખે અતુલ મહિડાએ ગળામાંથી અવાજ કેમ રજૂ કરવું તેનું માર્ગદર્શન આપ્યું હતું, તથા અરવિંદ શુક્લ અને ચિકા ખરસાણીએ પેરોડી કેમ કરવી અને સ્ટેજ એન્ટ્રી અને પરફોર્મન્સ કેમ કરવું તે શીખવ્યું હતું. તો 21 તારીખે મહેશ શાસ્ત્રીએ જોક્સ વિશે સમજણ આપી હતી. ત્યારબાદ કાર્તિક ભટ્ટ દ્વારા હાસ્યની સમજ અને ન્યૂ જનરેશન માટે FM રેડિયોના હાસ્ય કલાકારોએ પોતાનું માર્ગદર્શન આપ્યું હતું. વર્કશોપની અંદર ઘણા સાણંદથી પણ આવે છે, આણંદમાંથી પણ આવે છે, અને
એક તો પ્રજ્ઞાચક્ષુ છે, એ તો સરસ મજાની મિમિક્રી કરવાનો પ્રયત્ન કરે છે કે આપણે અફેર થઈ ગયું છે. હૈદરાબાદમાં સાલારજંગ મ્યુઝિયમે જોયું છે, ત્યાં મેં બિરલા મ્યુઝિયમે જોયું છે, ત્યાંના મેટ્રો સ્ટેશનની એનાઉન્સમેન્ટ મેં સાંભળી છે. મેટ્રોમાં મને બહુ મજા આવે છે, ત્યાં બધી મેટ્રો એનાઉન્સમેન્ટ મેં સાંભળી છે. નેક્સ્ટ સ્ટેશન બેગમ પેટ, ડોર્સ વિલ ઓપન ઓન ધ લેફ્ટ, બેઝ ઓન ધ ગેટ. તેમાંથી સ્ટેશન બેગમ પેટ, તરકલુ એડમ વૈદ્ય ચિંચ ગુંટાઈ, દયચેસી પ્લેટફોર્મ ગમિંચી. અગલા સ્ટેશન બેગમ પેટ, દરવાજે બાઈ તરફ ખુલેગી, કૃપયા ઉતરતે સમય સાવધાની પર હૈ. ખબર પડે કે આ માણસ શું કરતો હશે. દાખલા તરીકે અમારા ગાડી જે લઈને ગયા હોય એનો ડ્રાઈવર સૂતો હોય, એના નસકોરામાં જ ખબર પડે કે આ ગાડીનો ડ્રાઈવર, કારણ કે એને નસકોરા જ એવી રીતે બોલે. અમારા ડ્રાઈવરના નસકોરા કેમ બોલે? હું ભૂવાય ગેર પાડતો હોય. પછી અમારા ઢોલકવાળા હોય, ઢોલકવાળા રિધમિસ્ટ હોય, એના નસકોરા પણ એની સ્ટાઇલમાં જ પડતા હોય. એટલે અમે લોકો તો અમારું અંદર અંદરથી જ પતાવી દે લેતો હોય છે. એટલે આ બધા અવાજ કાઢવા માટે તમારે થોડુંક રિયાઝ કરવો પડે, સાઉન્ડને તમારા ગળાની અંદર ઉતારવો પડે અને પછી તૈયારી કરવી પડે. નાનપણમાં મેં એક વાર્તા સાંભળી હતી કે આકાશમાંથી તારું ખરે ને, એટલે કોઈ બી વિશ માંગો તમારી પૂરી થાય. આકાશમાંથી તારું, તમે સાંભળી હશે, મેં પણ સાંભળી કે આકાશમાંથી તારું ખરે, તમે કહો ભગવાનને કે ભગવાન પાસ થઈ જાઓ, તમે પાસ થઈ જાઓ. આકાશમાંથી તારું ખરે અને તમે કહો મને ગાડી મળી જાય, તમને ગાડી થઈ જાય. હું અગાસી પર સૂતો હતો, આકાશમાંથી તારો ખર્યો, મેં કીધું ભગવાન મારા પત્નીને બુદ્ધિ આપ, તારો પાછો જતો રહ્યો. એક જ માણસ છે કિશોર કુમાર નો ખાય છે, એક જ માણસ મોહમ્મદ રફી સાહેબ નો ખાય છે, અને એક જ માણસ મુકેશ નો. બટ ટાઈમ લિમિટ ચેન્જ થતી રહે છે ટાઈમ. વડોદરામાં ગ્રામ્ય કક્ષાની કેરમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના પોરગામ ખાતે શ્રી નારાયણ ગ્લોબલ સ્કૂલમાં જિલ્લા કક્ષાની કેરમ સ્પર્ધા એ 2 દિવસ માટે યોજાઈ ગઈ હતી, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો, જેમાં વિજેતાઓને જિલ્લા રમતગમત અધિકારી કેતુલ બહેરિયા અને તેમની ટીમે ઇનામ આપીને વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. કચ્છના કલાકારો દુનિયાભરમાં પોતાનું કલા કૌશલ્ય બતાડી રહ્યા છે, ત્યારે એ વાતની પ્રતીતિ કરાવતા કચ્છના જાણીતા ચિત્રકાર નવીન સોનીની કલાકૃતિનું બ્રિટન ખાતે પ્રદર્શન યોજાનાર છે. કચ્છના કલાકારો દુનિયાભરમાં પોતાનું કલા કૌશલ્ય બતાડી રહ્યા છે, ત્યારે એ વાતની પ્રતીતિ કરાવતા કચ્છના જાણીતા ચિત્રકાર નવીન સોનીની કલાકૃતિનું પ્રદર્શન બ્રિટન ખાતે યોજાનાર છે. આ પ્રદર્શન બ્રિટનમાં માય ફેર નેહરુ સેન્ટર ખાતે 24 સપ્ટેમ્બરથી યોજાનાર છે, અને તેની પહેલા તેઓની કલાકૃતિઓનું પ્રદર્શન ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમી ખાતે યોજવામાં આવ્યું છે. ભરતમુનિ નાટ્યશાસ્ત્ર આધારિત અષ્ટવંદના અને રસવંદના પરનું આ પ્રદર્શન ખરેખર કલા રસિકોની દાદ મેળવી રહ્યું છે. આ પ્રદર્શન અમદાવાદમાં લલિત કલા અકાદમીના સચિવ શશાંક રાવલ, ICCR ગુજરાતના ક્ષેત્રીય નિર્દેશક સુભાષસિંહ અને પ્રાદેશિક પાસપોર્ટ અધિકારી નીલમ રાણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. નવીન સોની, છેલ્લા 40 વર્ષથી કચ્છમાં રહીને કલા સાધના કરું છું, અને વિવિધ વિષયો ઉપર મારા ગુરુ પૂજ્ય બાબુભાઈ રાણપરા, એમને મને અમુક અલગ અલગ સબ્જેક્ટ્સ આપ્યા, એના ઉપર ચિત્રશ્રેણીઓ રચવાની કોશિશ કરું છું. સૌથી પહેલાં 2009માં ભારતીય સંગીત ઉપર હનુમત મત ઉપર મેં 36 રાગોના ચિત્રો બનાવ્યા, જે બહુ જ લોકપ્રિય થયા. એના પછી મારી બીજી સિરીઝ છે એ આ નવરસ ભરતમુનિ નાટ્યશાસ્ત્ર ઉપર, જેમાં 9 રસનું આખું નિષ્કર્ષ કરીને મેં 9 ચિત્રો એ અને 10મું એક ટાઇટલ પેઇન્ટિંગ એવી રીતે બનાવ્યા. એ પછી મેં 16 શૃંગાર નામના ચિત્રશ્રેણીની એક રચના કરી, જે ભુજના એક જ્વેલરીના શોરૂમમાં બન્યા પહેલાં જ તે ફિટ થઈ ગયું.
એના પછી મેં આ વખતે અષ્ટનાયિકા ઉપર આખું કામ કર્યું છે, જે વૃતમુનિ નાટ્યશાસ્ત્રમાં સ્ત્રીની 8 વિભાવરીઓ છે એના ઉપર નવા ચિત્રો બનાવવાની કોશિશ કરી. વડોદરામાં જિલ્લા કક્ષાની ચેસ ટુર્નામેન્ટ યોજાઈ ગઈ. વડોદરામાં SMC ચેસ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેમાં જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ખૂબ જ હોશભેર ભાગ લીધો હતો, જેમાં પ્રથમ રેન્કમાં મૌલિક રાવલ અને બીજા રેન્કમાં પ્રિન્સ ઉપાધ્યાયે વિજય પ્રાપ્ત કર્યો હતો, જેઓને ઇનામ આપીને જિલ્લા રમતગમત અધિકારી કેતુલ મહેરિયા અને તેમની ટીમે ઉત્સાહ વધાર્યો હતો. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આભાર. નમસ્કાર.